નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની આ યુટ્યુબ ચેનલ પર આજે દસ સપ્ટેમ્બર બે હજાર ઓગણીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે બેલનું આઇકન દેખાય છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોસ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે અને સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ દસ સપ્ટેમ્બર બીજા ઓડિશના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ સાંસ્કૃતિક વિરાસતને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યે યુનેસ્કો સાથે સમજૂતી કરી એ રાજ્ય છે રાજસ્થાન કે જેણે યુનેસ્કો સાથે સમજૂતી કરી છે રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન બે હાલમાં જ નવસૈનિક અભ્યાસ સ્લિનેક્સ બે હજાર ઓગણીસ ભારત અને કયા દેશ વચ્ચે આયોજિત કરવામાં આવશે તો તે આયોજિત કરવામાં આવશે ભારત અને શ્રીલંકા વચ્ચે ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો શ્રીલંકા પાટનગર જયવર્ધ જયવર્ધનપુરા કોટેને કોલંબો પ્રધાનમંત્રી રાનિલ વિક્રમાસિંગે રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના અને ચલણ છે શ્રીલંકન રૂપી આગળનો પ્રશ્ન ત્રણ હાલમાં જ ચોથું હિન્દ મહાસાગર સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું આ મહાસાગર સંમેલન આયોજિત કરવામાં આવ્યું છે માલદીવના માલેમાં માલદીવ પાટનગર માલે રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલી અને ચરણ છે પ્રશ્ન ચાર રેલવે યાત્રીઓ માટે નિઃશુલ્ક વાઈફાઈ સુવિધા આપનાર ભારતીય રેલવેનું નું ચાર હજારમું સ્ટેશન ક્યુ બન્યું તો તે બન્યું છે તિનસુકિયા કે જે આસામમાં આવેલું છે આસામ રાજધાની દિશપુર મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ રાજ્યપાલ જગદીશ મુખી વિધાનસભાની બેઠકો એકસો છવ્વીસ લોકસભાની બેઠકો ચૌદ રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન પાંચ કયા રાજ્યના પરિવહન વિભાગે શિવાય નામથી રાજ્યની પ્રથમ ઇલેક્ટ્રિક બસ શરૂ કરી તો તે રાજ્ય છે મહારાષ્ટ્ર કે જેના પરિ પરિવહન વિભાગે સિવાય નામથી પ્રથમ ઇલેક્ટ્રિક બસ શરૂ કરી છે મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન છ હાલમાં જ કયા રાજ્યમાં પ્રથમ મેગા ફૂડ પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું તો તે રાજ્ય છે તેલંગાણા તેલંગાણાના લકામપલ્લી ગામમાં આ મેગા પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેલંગાણા રાજધાની હૈદરાબાદ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ રાજ્યપાલ તમિલીસાઈ સૌંદરરાજન વિધાનસભાની બેઠકો એકસો ઓગણીસ લોકસભાની બેઠકો સત્તર રાજ્યસભાની બેઠકો સાત અને સ્થાપના વર્ષ છે બે જૂન બે હજાર ચૌદ પ્રશ્ન સાત હાલમાં કયા રાજ્યની સરકારે અમેરિકાના રાજ્ય રાજ્ય સાથે સિસ્ટર સ્ટેટ્સ માટે સમજૂતીઓ કરી તે છે ગુજરાત ગુજરાત રાજધાની ગાંધીનગર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભાની બેઠકો એકસો બ્યાસી લોકસભાની બેઠકો છવ્વીસ રાજ્યસભાની બેઠકો અગિયાર અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન આઠ કયા દેશમાં ચક્રવાત ડોરિયનના કારણે ઘણા લોકોના મૃત્યુ થયા તેમજ હજારો લોકો બેઘર થયા તો તે છે અમેરિકા અને બહામાસ ઉપરના બંને અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચલણ છે અમેરિકી ડોલર બહામાસ પાટનગર નસાઉ ચલણ છે બહામિયન ડોલર પ્રશ્ન નવ હાલમાં જ કઈ બેંકે રૂપિયે ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી તો તે બેંક છે એસબીઆઈ એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક જુલાઈ ઓગણીસો પંચાવન મુખ્ય મથક મુંબઈમાં અને ચેરમેન છે રજનીશ કુમાર પ્રશ્ન દસ આલમાંઝ કોણને બ્રેક થ્રુ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા તો તે સન્માનિત કરવામાં આવે છે ઇવેન્ટ ઓરિઝોન ટેલિસ્કોપ ટીમને આ ટીમમાં ત્રણસો સુડતાળીસ વૈજ્ઞાનિકો સામેલ હતા અને તેમણે વિશ્વની પ્રથમ બ્લેક હોલની તસવીર લીધી હતી તેના કારણે તેને બ્રેક થ્રુ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે પ્રશ્ન 11 હાલમાં જ છઠ્ઠી ભારત ચીન રક્ષા આર્થિક ચર્ચા ક્યાં શરૂ થશે તો તે શરૂ થશે નવી દિલ્હી ચીન પાટનગર બેઇજિંગ રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચરણ છે રણબેબી દિલ્હીની વાત કરીએ તો રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત અને રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન બાર હાલમાં જ ગેંડાને બચાવવા માટેનું અભિયાન કોણે શરૂ કર્યું તો તે શરૂ કર્યું છે ક્રિકેટર રોહિત શર્માએ રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ટીમના બેસ્ટમેન છે તેમણે ગેંડાને બચાવવા માટેનું અભિયાન શરૂ કર્યું છે પ્રશ્ન તેર હાલમાં જ બી બાલા ભાસ્કરને કયા દેશમાં ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવી તો તેને નિયુક્ત કરવામાં આવી છે નોર્વે નોર્વે પાટનગર ઓસ્લો અને ચલણ છે નોર્વેનિયન પ્રોણા ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન ચૌદ હાલમાં જ ગ્લોરીસ ડાયસ્પોરા પ્રાઇડ ઓફ ઇન્ડિયા નામના પુસ્તકનું વિમોચન કોણે કર્યું તો તે કર્યું છે એમ વેંકૈયા નાયડુએ એમ વેંકૈયા નાયડુ હાલમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ છે પ્રશ્ન પંદર વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર કયા દેશ પાસે દુનિયાનો સૌથી મોટો સુવર્ણ ભંડાર છે તો તે દેશ છે અમેરિકા ભારત સુવર્ણ ભંડારની બાબતમાં દસમા સ્થાને પહોંચ્યો છે ભારત પાસે હાલ છસો અઢાર પોઈન્ટ વીસ ટન સોનું છે અને અમેરિકા પાસે કુલ આઠ હજાર એકસો તેત્રીસ પચાસ ટન સોનું છે થેન્કસ ફોર વોચિંગ મિત્રો વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોડતી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયોઝ જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ